માં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી વાતો કરી રૂપિયા 14.12 લાખ પડાવી લેવાના ગુનામાં બે આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં 14,12,000થી વધુ ટ્રાન્સફર કરાવી લઈ નફો કે ભરેલ રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરવાના નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ, જયરામદાસ વૈષ્ણવ અને કમલેશના દાદા લાલચંદ જાટને ઝડપી પાડ્યા હતા. તો આરોપીઓએ બેંક એકાઉન્ટ ધારક પાસેથી 70,000માં કમિશનર પર એકાઉન્ટ મેળવી આગળ અન્યોને ટ્રાન્ઝેક્શનના 2% લખે એટલે કે 1,40,000માં વાપરવામાં આવ્યું હતું. હાલ તો આરોપીઓની સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં 36 લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું, જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે 1,24,000 જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે 35 લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનું જે એકાઉન્ટ છે ડિલીટ કરીને અને એમની સાથે અમને બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા. તો સદર ગુનાનો અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતા કુલ 2 આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે, જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુમ પાંડે છે, જેઓએ આશરે 30,000 રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું. સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો નિવાસી છે. 30,000 જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસી એવા પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ 30,000 રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ ભાડે આપેલ છે, જે અંગેની તપાસ ચાલુ છે. સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે 3 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ NCCRP પર જોતા 30 જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે.